राजकोट जिल्लाना उपलेटा तालुकाना गढ़ाड़ा गाम संपर्क विहोणु थयो छे। उपलेटानो जीवादोरी समान मोज डेम ओवरफ्लो थता मोज डेमना पाटिया खोलवाथी मोज डेम नजीक आवेल गोढ़ाड़ानो एकमात्र कोजवे पाणीमां गरकाव थई गयो छे। मोज डेममां उपरवासमां धोधमार वरसाद पड़वाथी मोज डेमना दरवाजा खोलवामां आव्या छे, ज्यारे गढ़ाड़ानो कोजवे पाणीमां गरकाव थई जाय छे। छेल्ला 5 દિવસથી મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે, જેથી 5 દિવસથી ગઢાડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયેલ છે, જેથી ગઢાડા ગામ સંપર્ક વિહોણ થયેલ છે। ગઢાડા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પૂર્વ સરપંચ એવા નારાયણભાઈ આહિરા બાબતે તાત્કાલિક તંત્ર દ્વારા જે મંજૂર થયેલ મોટો કોઝવે બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને અને વિદ્યાર્થીઓને છેલ્લા 5 દિવસથી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે આ કોઝવે મંજૂર થઈ ગયેલ છે, તેથી અમે સરકારનો પણ આભાર માનીએ છીએ। સરકાર પાસે એક જ અમારી વિનંતી છે કે આ કોઝવેનું કામ વહેલામાં વહેલી તકે શરૂ થાય એવી ગામ લોકોની માગણી છે। આજે 5 દિવસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે અમારું ગામ, જેને કારણે આજુબાજુ પાંખનો પુલ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે આજે આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે। વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા।